સમજ તેનાની તેની ચર્ચા કરીશું. તો મિત્રો આપણે આ પાઠની અંદર આજે નકશાની માહિતી મેળવવાના છીએ, જેના મુખ્ય મુદ્દામાં પહેલા નંબરનો મુદ્દો છે નકશાનો અર્થ. તો મિત્રો સૌપ્રથમ આપણે એ સમજીએ કે નકશો એટલે શું. તો મિત્રો પ્રવાસીઓ ગુજરાતના જુદા જુદા પ્રવાસ સ્થળો જેવા કે સોમનાથ, દ્વારકા, તરણેતર, અંબાજી, ધોરડો, સાપુતારા વગેરે સ્થળોની મુલાકાત લે છે, તેઓ આ પ્રવાસ સ્થળોના ભૌગોલિક વિસ્તારથી અજાણ હોવા છતાં પણ પોતે નિશ્ચિત કરેલા સ્થળોએ ખૂબ જ સરળતાથી પહોંચી જાય છે. તેનું કારણ શું? તો કારણ માત્ર એટલું જ છે કે તેમની પાસે પ્રવાસ સ્થળ દર્શાવતો નકશો હોય છે. તેઓ નકશા વાંચન દ્વારા પોતાના પ્રવાસ સ્થળ અંગેની માહિતી પ્રાપ્ત કરી શકે છે. મિત્રો અહીં આપણને એમ કહેવામાં આવ્યું છે કે અલગ અલગ પ્રકારના પ્રવાસીઓ કે લોકો જે પોતાની મુસાફરી અંગેનો ભૌગોલિક વિસ્તાર જાણતા ન હોવા છતાં પણ પોતાના સ્થળે આરામથી અને સરળતાથી પહોંચી શકે છે. તેનું કારણ એકમાત્ર છે કે જે છે નકશો. નકશા વાંચન દ્વારા વ્યક્તિ કોઈ પણ સ્થળે આરામથી પહોંચી શકે છે. તે ઉપરાંત વર્તમાન સમયમાં પ્રવાસ ઉપરાંત બીજા અનેક પ્રકારના હેતુઓ માટે નકશા ખૂબ જ ઉપયોગી બની ગયા છે. આજે તો વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં GPS એટલે કે ગ્લોબલ પોઝિશન સિસ્ટમની મદદથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં જ પહોંચી શકો છો. આપણે આજે આ પ્રકરણની અંદર નકશા વિશેની માહિતી મેળવીશું. તો મિત્રો નકશો શબ્દ એ અંગ્રેજી શબ્દ મેપ છે. નકશા શબ્દને અંગ્રેજીમાં મેપ કહેવામાં આવે છે, જે મૂળ લેટિન ભાષાનો શબ્દ મેપા મુંડી પરથી ઉતરી આવીને અપભ્રસ થઈને મેપ બન્યો છે. મિત્રો અહીં કહેવામાં આવ્યું છે કે નકશાને અંગ્રેજીમાં મેપ કહેવામાં આવે છે, એટલે કે MAP મેપ, જેને અંગ્રેજીમાં મેપ કહેવામાં આવે છે તે છે નકશો, જે મેપા મુંડીના નામ મૂળ લેટિન ભાષાના શબ્દ પરથી અપભ્રસ થઈને મેપ શબ્દ બન્યો છે. તેનો અર્થ હાથમાં રાખી શકાય તેવો કાપડનો નાનો ટુકડો એવો થાય છે. સામાન્ય અર્થમાં નકશો પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને નકશો કહેવામાં આવે છે. મિત્રો આ છે નકશાની વ્યાખ્યા. આ તમે યાદ રાખજો, કેમ કે આ પ્રશ્ન તમને પૂછાઈ શકે કે નકશો એટલે શું અથવા તો નકશાની વ્યાખ્યા આપો. તો કે નકશો એટલે સામાન્ય અર્થમાં નકશો એ પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ પણ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને નકશો કહેવામાં આવે છે. બીજા અર્થમાં કહીએ તો હાથમાં રાખી શકાય તેવો કાપડનો નાનકડો ટુકડો કે જેને આપણે નકશો કહી શકીએ. મોટો વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોને નકશામાં સમાવેશ કરી શકાય છે. ત્યાર પછી હવે સમજીશું બીજા નંબરનો મુદ્દો, નકશા. તો નકશાપોથીના નકશા પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને નકશાપોથી કહેવાય છે. તરત જ તમને પ્રશ્ન થાય મિત્રો કે નકશાપોથી એટલે શું? તો કે એકથી વધારે પ્રકારના નકશા જ્યારે ભેગા મળે છે ત્યારે તે નકશાપોથી બને છે. તેમાં રાજકીય, વહીવટી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવામાં આવેલી હોય છે. નકશાની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે. નકશા વિવિધ પ્રદેશની મહત્વની વિગતો જેવી કે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવે છે, જેમાં પ્રાકૃતિક વિગતોની અંદર પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, ખીણ, નદી, સરોવર વગેરે પ્રકારની પ્રાકૃતિક વિગતો તેમજ સાંસ્કૃતિક વિગતો એટલે કે ઉદ્યોગો, ખેતી, સિંચાઈ, પરિવહન વગેરે પ્રકારની સાંસ્કૃતિક વિગતો નકશાની અંદર દર્શાવવામાં આવેલી હોય છે. હવે ત્યાર પછીનો મુદ્દો એટલે કે નકશાના અંગો. તો મિત્રો નકશાના મુખ્યત્વે ત્રણ અંગો છે, જેમાં પહેલું છે દિશા, બીજું પ્રમાણમાં અને ત્રીજું છે એ છે રૂઢ સંજ્ઞાઓ, જેમાં આજે આપણે દિશા વિશેની સમજૂતી મેળવીશું. નકશાના મુખ્યત્વે ત્રણ અંગો છે, જેમાં પહેલા નંબરનું અંગ છે દિશા, જેના વિશેની સમજૂતી. સામાન્ય રીતે તમે નકશામાં અવલોકન કરો છો ત્યારે તમે ઉપરની તરફ રૂચિ એટલે મિત્રો આવા પ્રકારનું જે ચિહ્ન હોય છે જે ઉત્તર દિશા દર્શાવે છે, અને કઈ દિશા આપણે કહીશું મિત્રો? તો કે ઉત્તર દિશા.
અગ્નિ, નૈઋત્ય અને વાયવ્યનો સમાવેશ થાય છે. દિશાઓ અને મધ્યવર્તી દિશાઓની મદદથી નકશામાં કોઈ પણ સ્થળ શોધી શકાય છે. હવે આપણે સમજીશું બીજા નંબરનું અંગ એટલે કે પ્રમાણમાપ. હવે આપણે પ્રમાણમાપ વિશેની ચર્ચા કરીશું. પૃથ્વી ઉપરના કોઈ પણ બે સ્થળો વચ્ચેનું અંતર અને તે જ બંને સ્થળો વચ્ચેનું નકશા ઉપરનું અંતર, આ બંને અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણમાપ કહેવામાં આવે છે. પ્રમાણમાપ 1 સેમી 100 કિલોમીટર હોય એટલે કે નકશામાં દર્શાવેલ 1 સેન્ટીમીટર વાસ્તવિક પૃથ્વી પરનું 100 કિલોમીટર જેટલું અંતર દર્શાવે છે. અંતર દોરીથી કે માપપટ્ટીની મદદથી શોધી શકાય છે. મિત્રો, અહીં આપણને પ્રમાણમાપની વ્યાખ્યા કરી છે કે પૃથ્વી પરના કોઈ પણ બે સ્થળો વચ્ચેનું અંતર અને તે જ બે સ્થળો વચ્ચેનું નકશામાંનું અંતર, આ બંને અંતર વચ્ચેનો જે ગુણોત્તર છે તેને આપણે પ્રમાણમાપ કહી શકીએ. હવે આપણે સમજીશું નકશાનું ત્રીજા નંબરનું અંગ એટલે કે રૂટ સંજ્ઞાઓ. વિદ્યાર્થી મિત્રો, તમે ઘરેથી શાળાએ આવો છો ત્યારે કેટલાક વિશિષ્ટ ચિહ્નો કે પ્રતીકોનું અવલોકન કર્યું જ હશે. તો આજે આપણે નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ કરીએ છીએ, જેને રૂટ સંજ્ઞાઓ કહેવામાં આવે છે. નકશામાં રૂટ સંજ્ઞાઓ દર્શાવવા માટે નિશ્ચિત અક્ષરો, છાયા પ્રકાશો, રંગો, ચિત્રો અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ રૂટ સંજ્ઞાઓની મદદથી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો આપણે સરળતાથી દર્શાવી શકીએ છીએ. નકશાની રૂટ સંજ્ઞાઓની ભાષા ચિહ્નો સરળ અને સર્વમાન્ય ભાષા છે. આ ચિહ્નો સંદર્ભે આંતરરાષ્ટ્રીય સમજૂતી હોવાથી નકશાઓમાં રૂટ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે. નીચે આપેલા દરેક કોષ્ટકમાં રૂટ સંજ્ઞાઓનું અવલોકન કરો. તો મિત્રો, આપણે રૂટ સંજ્ઞાની સમજૂતી, પ્રેક્ટિકલ સમજૂતી આપણે આગળના વિડીયોમાં સમજીશું. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી તમે આ પાઠમાં જે સમજાવેલું છે તેની સમજૂતી મેળવી લેશો. ત્યાર પછી આપણે આગળના વિડીયોમાં રૂટ સંજ્ઞાઓ તે ઉપરાંત દિશાઓ વગેરેની અને નકશા જેની આપણે પ્રેક્ટિકલ સમજૂતી મેળવીશું.